रोज वलसाड जिलानी आदिवासी प्रभुत्व धरावती कपराड़ा बैठक पर गुजरात सरकार में मंत्री रहेला जीतुभाई चौधरी बीजेपी तरफ थी उम्मेदवारी पत्र भर्यु हतुं। वलसाड जिलानी आदिवासी प्रभुत्व धरावती कपराड़ा बैठक पर नर्मदा अने कल्पसर योजनाना मंत्री रहेला जीतुभाई चौधरी भारतीय जनता पार्टी तरफ थी उम्मेदवारी करी भाजप कार्यालय थी मामलतदार कचेरी सुधी रेली योजी उम्मेदवारी करवा माटे पहोंच्या हता। मोटी संख्या में कार्यकर्ताओं सहित लोग आ रेली में पहोंच्या हता। जीतुभाई चौधरी द्वारा मीडिया साथेनी वातचीत में जणाव्यु हतुं के तेओ मोटा बहुमत थी जीत मेळवशे अने लोको तेमना उपर पसंदगी उतारशे। गत टर्मनी चूंटणी में जे लीड थी जीत्या छे तेना करता वधारे लीड थी तेओ जीतशे तेवी आशा व्यक्त करी हती। आजे अमे भारतीय जनता पार्टीना एक कमलनो प्रतीक लईने आजे नॉमिनेशन भरवा माटे आव्या छे, त्यारे आ नॉमिनेशन भरवाने अंदर हजारोनी संख्यामां कपराड़ा विधानसभा मत विस्तारमां समाविष्ट पारडी वापी अने कपराड़ा बधा ज कार्यकर्ताओ दरेक संगठन मारू वापी संगठन होय पारडी संगठन होय कपराड़ा संगठन होय अने तमाम मोर्चा अने तालुका पंचायतना प्रमुखश्रीथी लईने बधा ज हाजर रह्या अने अमारा पूर्व कपराड़ा तालुकाना पूर्व धारासभ्य आदरणीय माधुभाई राउत अमरा जिला पंचायतना कारोबारी अध्यक्ष भाई गुलाब भाई अमरा एपीएमसी ना चेयरमैन अने संगठन ना उपप्रमुख भाई मुकेश भाई पटेल अमरा संगठन ना जेमने सिरे जवाबदारी छे कपराड़ा नी जवाबदारी छे एवा संगठन ना प्रमुख भाई रमेश भाई अने अमरा कपराड़ा विधानसभा ना इन्चार्ज आदरणीय वलसाड जिल्लाना महामंत्री भाई शिल्पेश भाई अने वलसाड जिल्लाना संगठनना प्रभारी अमारा मधुभाई कथिरिया समग्र टीम साथे अमारा मुंबईथी प्रभारी छे दिलीप भाई पण अहीं आजे हाजर रह्या छे। त्यारे एक एक कार्यकर्ता पहली तारीखनी तैयारीमां आजथी लागी गया छे अने भारतीय जनता पार्टीनुं जे प्रतीक छे कमळ कपराड़ाथी कमळ मोकलवानुं छे कमळ मोकलवा माटे एक एक कार्यकर्ता मेहनत करशे अने करी रह्या छे। संगठनथी लईने तमाम कार्यकर्ताओ मेहनत करी रह्या छे अने खूब जंगी बहुमतीથી જીતવા માટે અમારા કાર્યકર્તાની જે સફળતા છે અમારું જે નાનામાં નાના કાર્યકર અને વિકાસની કથા ભારતીય જનતા પાર્ટીની સરકાર 25 વર્ષથી અને 27 વર્ષથી આ છે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પરંતુ બે દાયકાથી નરેન્દ્ર મોદી સાહેબ 2001થી સતત ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હાલના ભારત દેશના વડાપ્રધાન છે, ત્યારે સમગ્ર કપરાડા અને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત દેશની અંદર વિકાસની ગાથા સાથે અમે આગળ વધી રહ્યા છીએ। તો બીજી તરફ કપરાડા બેઠક પર કોંગ્રેસ દ્વારા પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય બરડજુલ પટેલના પુત્ર વસંત પટેલે ચૂંટણી મેદાને ઉતર્યા છે। કોંગ્રેસ કાર્યાલયથી મામલતદાર કચેરી કપરાડા સુધી સમર્થકો સાથે રેલી યોજીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, ત્યારે કોંગ્રેસની વિચારધારા સાથે લોકોને જોડવાના સહિત શિક્ષણ અને પાણી જેવા પ્રશ્નોને લઈને લોકોની સમક્ષ તેઓ જશે અને મોટી લીડથી આ બેઠક કોંગ્રેસ કબજે કરશે તેવો દાવો પણ તેમણે વ્યક્ત કર્યો હતો। 181 કપરાડામાં કોંગ્રેસ વિચારધારા સાથે તમામ જનતા મારા મતદાર ભાઈ જોડાયેલા છે એટલે સારો એવો માહોલ બની રહ્યો છે કપરાડાની અંદર। ખાસ કરીને કોંગ્રેસ એક કપરાડા એક કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, જીતુભાઈ ચૌધરી હાલ ભાજપની અંદર છે, હવે પછીની આગળની રણનીતિ કયા પ્રકારની આપણી રહેશે? આગામી વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કપરાડા કોંગ્રેસનો ગઢ હતો, બીજી વાત મને નહીં ખબર હોય પણ આગામી દિવસની અંદર કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસના એજન્ડા સ્થાનિક મુદ્દા આધારિત અમે ચૂંટણીમાં લોકો સમક્ષ લઈ જઈશું અને 181 કપરાડામાં જંગી બહુમતીથી વિજય સાથે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે। ખાસ કરીને જીતુભાઈ ચૌધરી 47,000થી વધુ વોટથી જીત્યા હતા, આપનો જીતનો કેટલો આશા વ્યક્ત છે, કેટલી લીડથી આપ જીતી શકો છો? એ આગામી વિધાનસભા 2000ની ચૂંટણીમાં મતદાર ભાઈ નિર્ણય કરવાનો છે, એ આપણે 8મીએ જોઈશું કે કોંગ્રેસ વિચારધારા સાથે અને તમામ જનતા કોંગ્રેસ સાથે જોડાયેલી હોવાથી 100% અમને વિશ્વાસ છે કે સારું એવું પરિણામ આવશે। વસંતભાઈ, આજે કપરાડા છે જે આદિવાસી વિસ્તાર છે, આંતરિયાળ વિસ્તાર છે, જેના અંદર શિક્ષણ પાણી જેવા મુદ્દાઓ છે, આપના જે ફાધર હતા તેઓએ શિક્ષણનો પાયો નાખ્યો હતો કપરાડાના અંદર અને આપને કોંગ્રેસે ફરી ટિકિટ આપી છે, તો કઈ રીતના મુદ્દાઓ લઈ જશે? બરજુલભાઈ પટેલ આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી હતા, એમને આ વિસ્તારની અંદર શિક્ષણની સાથે વિકાસ એની સાથે જે પાણીના પ્રશ્નો હતા એ પ્રાથમિકતા આપી હતી। આગામી કોંગ્રેસ અને અમારા એજન્ડામાં પાણીના પ્રશ્નો અને શિક્ષણ રહેશે।